દીપક દેવળિયા ભાવનગર મીડિયાની સાથે. અત્યારે આપણે સરથાણા પોલીસ સ્ટેશન ઊભા છીએ ને અહીંયા પ્રથમ શું નામ જણાવશો? હું પ્રથમ ચાઇલ્ડ હેલ્પલાઇનમાંથી હેમાક્ષી રાણા અને અમારા બેન છે સુમિત્રાબેન નાઈકા. અમે બાળકો પર કામ કરીએ છીએ, ચાઇલ્ડ હેલ્પલાઇન, પ્રથમ ચાઇલ્ડ હેલ્પલાઇન. એ 0 થી લઈને 18 વર્ષના બાળકો પર કામ કરે છે. હાલ અમારે એકચ્યુઅલી COVID-19 જે છે એના માટે જાગૃતિ અભિયાન ચાલે છે, કે દરેક પોલીસ સ્ટેશનોમાં અમારી દરેક ટીમ મેમ્બર્સ કાઉન્સિલરથી લઈને બધા જ એમાં લાગેલા છે, અને દરેક પોલીસ સ્ટેશનમાં આનું બેનર લગાવી અને થોડી જાગૃતિનું એ કરીએ છીએ, અભિયાન કરીએ છીએ. ઓકે, તો અત્યારે આપણે એનજીઓની અંદર કેટલા બાળકો છે? એનજીઓમાં બાળક નથી, પણ ચાઇલ્ડ લાઇનમાં કેવું છે કે બાળકો કેસો આવે છે 1098 પર, જે આપણો 100 નંબર 108 છે, એવી રીતે બાળકોનો હેલ્પલાઇન નંબર છે. મતલબ જે બાળકોને તકલીફ હોય અથવા તો મળી આવ્યા હોય તો જે કોઈ પણ પ્રકારના બાળકો 1098 પર કોઈ પબ્લિક બાળક કોઈ પણ કોલ કરી શકે છે. આમાં ખોવાઈ ગયું હોય બાળક, ખોવાયેલું મળ્યું હોય, બાળમજૂરી કરાવતું હોય, મારપીટ થતી હોય, બાળકો સાથે છેડછાણી થતી હોય, બાળકો સાથે એબ્યુઝ થતું હોય, બેગરિંગ હોય, જેમ કે કોઈ ભીખ માંગે છે, એવા દરેક પ્રકારના બાળકો માટે કામ કરવામાં આવે છે. એટલે આમાં બાળક જાતે પણ કોલ કરે છે અને વ્યક્તિ આવતા જતા રસ્તાના પણ લોકો કોલ કરે છે 1098 પર. મતલબ કોઈ બાળકનું શોષણ થતું હોય તો કોઈ પણ તમને ફોન કરે તો તમે એની પર પ્રોસેસ જરૂર કરો છો? હા, ચોક્કસ. એ પર અમારી વિઝિટ થાય છે, જે પણ કોલર કે કોઈ વ્યક્તિ અમને જે જાણ કરે છે એનો ફોલોઅપ થાય છે તે મેમ્બર દ્વારા, અને એ ફોલોઅપ પછી ગવર્મેન્ટ સિસ્ટમને જોડીને કામ કરીએ છીએ. જે પણ ગવર્મેન્ટ સિસ્ટમને લાગે એમને અમે જાણ કરીએ છીએ અને પછી આગળ કામ કરીએ છીએ. આપણા સંસ્થાના પ્રમુખ કોણ છે? અમારી સંસ્થાના ડાયરેક્ટર છે ચંદ્રશેખર દેશમુખ, અને કોઓર્ડિનેટર છે પ્રસાદ આધવ, કાઉન્સિલરમાં સીતાબેન પરમાર છે, અને બાકી અમારી ટીમ છે 6 ટીમ મેમ્બરો છીએ અમે ફિલ્ડ વર્કમાં. અચ્છા, તમને ટીમ વાઇઝ કામ સોંપવામાં આવ્યું તો તમારી ટીમને કયા 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 પોલીસ સ્ટેશન લાગે છે? અમને ટીમ વાઇઝ નહીં, એટલે દરેકને આપેલા છે 6 પોલીસ સ્ટેશન, એટલે દરેકે 6 પોલીસ સ્ટેશનોમાં જઈને આ બેનરો લગાવી અને જાગૃતિ અભિયાનનું એક કામ કરી. શાંતિની વાત કરીશું તો જ એના મનનું આપણે ગઈ છે, અને શાંતિની વાત કરશે તો એ આપણે હસતું રહેશે, નહીં તો રોગી અવસ્થિત બાળક આપણે.